નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે વિષય હિન્દીમાં એકમ નંબર ચાર આપણે આજે વિદ્યાર્થી મિત્રો ભણવાના છે છેલ્લે આપણે જોયું તો હિન્દીમાં એકથી વીસ ગિનતી એ ગિનતી તમારે પાકી કરવાની હતી બરાબર અને તમે લોકોએ પાકી પણ કરી હશે તો આજે આપણે એકમ નંબર ચાર તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણા એકમનું નામ છે અપને બારે મે એટલે કે આપણા વિશે આપણે ગુજરાતીમાં મારો પરિચય એવો નિબંધ ભણ્યા છીએ બરાબર તો આપણે આવું હિન્દીમાં ભણવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો આ પાઠ્યપુસ્તકમાં તમે નામ એ લખેલું પેન્સિલથી જોઈ રહ્યા છો પણ અહીં તમારે તમારા ભાઈ કે બેનનું નામ તમારા માતા પિતાનું નામ તમારે લખવાનું રહેશે સૌથી મેરા નામ ખાલી જગ્યા હે એમાં તમારે તમારું પોતાનું નામ લખવાનું છે કે મેરા નામ પ્રિન્સી હે એટલે કે મારું નામ પ્રિન્સી છે મેં ચોથી કક્ષા મેં પઢતા હું પઢતી હું જો છોકરાઓ હોય તો એને પઢતા હું રાખવાનું અને છોકરી હોય તો તેણે પઢતી હું એટલે કે હું ચોથા ધોરણમાં ભણું છું મેં ભાવનગર નામક ગામ મેં રહેતા હો છોકરી હોય તો રહતી હું મેં હું ભાવનગર નામક ભાવનગર નામના ગામમાં એટલે કે ગામમાં રહેતા હોઉં રહું છું રહતી હું રહું છું હું ભાવનગર નામના ગામમાં રહું છું મેરે પિતા કા નામ કલ્પેશભાઈ હૈ આમાં તમારે તમારા પિતાનું નામ લખવાનું છે તમારો જન્મ જ્યાં થયો હોય એ ગામનું નામ તમારે લખવાનું રહેશે મેરે પિતા કા નામ મારા પિતાનું નામ કલ્પેશભાઈ હૈ એટલે છે મારા પિતાનું નામ કલ્પેશભાઈ છે મેરી મા કા નામ શિલ્પાબન હૈ મેરી મા કા નામ એટલે મારી માતાનું નામ એટલે નામ મારી માતાનું નામ શિલ્પા બહેન એટલે શિલ્પા બહેન હે એટલે છે મારી માતાનું નામ શિલ્પા બહેન છે મેરે ભાઈ કા નામ જય હે અહીંયા તમારે તમારા માતાનું નામ લખવાનું છે અહીં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે મેરે ભાઈ કા નામ મારા ભાઈનું નામ જય છે મેરી બહન કા નામ ત્રુપલ હે મેરી બહન કા એટલે કે મારી બહેનનું નામ એટલે નામ ત્રુપલ એટલે તૃપલ હે એટલે છે મારી બહેનનું નામ તૃપલ છે અહીં તમારે તમારા બહેનનું નામ લખવાનું છે મેરે ચાચા કા નામ આશીષ હે અહીં તમારે તમારા ભાઈનું નામ લખવાનું છે મારા કાકાનું નામ આશીષ છે બુઆ બુઆ કા નામ ગોપી એટલે આમાં તમારે તમારા ફૈબાનું નામ લખવાનું છે મારા ફૈબાનું નામ ગોપી છે હવે આપકે પરિવાર કોણ કોણ હે સહી યા ગલત કા ચિહ્ન લગાઈએ તમારા પરિવારમાં કોણ કોણ છે સાચા કે ખોટાની નિશાની લગાવો હવે આપણે જેટલા હોય મોટાભાગે તો બધાયને હશે જ માતા તો કે છે પિતા તો કે છે ભાઈ છે બહેન છે દાદા દાદી છે દાદા છે ચાચા છે ચાચી એટલે કાકી તો કે છે નાના એટલે કે મમ્મીના પપ્પા નાના તો કે છે નાની તો કે છે નાની એટલે મમ્મીના મમ્મી ફૂફા એટલે ફૂવા તો કે છે બુઆ એટલે ફૈબા તો કે છે આ બધા જ છે માટે આપણે બધામાં સાચાની નિશાની કરી આગળ મેરે દોસ્ત એટલે મેરી કા નામ ખાલી જગ્યા હે મેરે દોસ્ત જો છોકરાઓ હોય તો દોસ્ત લખવાનું અને છોકરીઓ હોય તો સહેલી લખવાનું મેરે દોસ્ત એટલે કે મેરી સહેલી મારા મિત્રનું નામ તુલસી હૈ તુલસી છે મારા મિત્રનું નામ અથવા તો મારી બહેનપણીનું નામ તુલસી છે બારમું મુજે ખોખો ખેલના પસંદ હૈ તમને જે રમત રમવી ગમતી હોય તેનું નામ તમારે તમારે લખવાનું રહેશે મુજે એટલે મને ખોખો એટલે ખોખો ખેલના પસંદ હે એટલે કે રમવું ગમે છે મને ખો ખો રમવું ગમે છે મેરે અધ્યાપક એટલે કે મારા શિક્ષક અને મેરી અધ્યાપિકા એટલે કે મારી શિક્ષિકા જો સાહેબ હોય તો શિક્ષક અને બહેન હોય તો શિક્ષિકા મેરે શિક્ષ મારા શિક્ષક કા નામ એટલે નું નામ રૂપલ બહેન હે એટલે રૂપલ બહેન છે મારા શિક્ષકનું નામ रूपल बहन छे मैं सुबह छ बजे उठता हूँ उठती हूँ छोकरा हो तो उठता हूँ तो उठती हूँ मैं सुबह हूँ सवेरे छे उठू छू अथवा तो छो वागे जागू मैं डॉक्टर बनना चाहता हूँ चाहती हूँ छोकरा हो तो चाहता हूँ छोक हो तो चाहती हूँ मैं हूँ ડૉક્ટર બનના એટલે કે ડૉક્ટર બનવા માગું છું હવે તમે શિક્ષક એન્જિનિયર જે કાંઈ બનવું હોય એ તમે તમારે જે બનવું હોય એ લખી શકો છો કે ભાઈ હું ડૉક્ટર બનવા માગું છું મુજે પઢના જ્યાદા પસંદ હે મુજે એટલે મને ભણવું એટલે પઢના એટલે ભણવું જ્યાદા એટલે વધારે પસંદ હે એટલે ગમે છે મને વધારે ગમે છે જેસે કે પછી તમને અહીંયા દેખાડ્યું છે કોઈને ગાવું ગમતું હોય કોઈકને રમવું ગમતું હોય બરાબર બધાને અલગ અલગ શોખ હોય માટે તમારે જે તમને ગમતું હોય એ તમારે અહીં લખવાનું છે જેસે કે ખેલ તો કે ધારો કે રમવું તો કે ભાઈ ક્રિકેટ ગમતું હોય પછી ક્રિકેટ હોય તો ધારો કે એમાં કોઈ ખેલાડી તો કે ભાઈ વિરાટ કોહલી ગમતું હોય પઢના ભણવું ગમે છે તો શું ગમે છે તો કે ભાઈ વાર્તા ભણવી ગમે છે ખાના તમને ખાવાનું વધારે ગમે છે શું ખાવાનું વધારે ગમે છે તો કે પંજાબી સાઉથ ઇન્ડિયન ઢોસા ઇડલી ગમે તે પછી ગાના તો ગાવાનું તો તમને જે ગીત પસંદ હોય એ ગીત દેખના તમને જોવું ગમે છે શું જોવું ગમે છે તો કે તમને ટીવી જોવું ગમે છે ટીવીમાં સિરિયલ જોવી ગમે છે પિક્ચર જોવું ગમે છે કાર્ટૂન જોવું ગમે છે જે હોય મીલના કે તમને મળવું ગમે છે રંગ તો કે તમને જે રંગ ગમતો હોય પછી પાછળ જુઓ વિદ્યાર્થી મિત્રો તો તમને પાછળ લખ્યું છે કે ના પસંદ હે પહેલાં પસંદ પછી ના પસંદ તમને નથી ગમતું શું નથી ગમતું તો કે જૂઠ બોલના એટલે કે ખોટું બોલવું ચોરી કરના ચોરી કરવી ચોરી કરવી પછી કો દુઃખ પહોંચાના કોઈને આપણે દુઃખ પહોંચાડવું હિંસા કરનાર કોઈની સાથે ખરાબ વર્તન કરવું તો આ બધું આપણને નથી ગમતું આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શબ્દાર્થ છે કક્ષા તો ધોરણ મેં તમને સમજાવી દીધું છે પરિવાર એટલે કુટુંબ ચાચા એટલે કે કાકા પિતા કે છોટે ભાઈ પપ્પાના છો નાના ભાઈ એટલે આપણા કાકા બુઆ તો કે પિતાના બહેન એટલે ફૈબા અધ્યાપક એટલે શિક્ષક આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આગળ આપણે જોઈ જોઈએ છીએ તો અભ્યાસ છે અને સ્વાધ્યાય છે પણ એ અભ્યાસ અને સ્વાધ્યાય આપણે અત્યારે કરવાનો નથી જે આપણે આગળના વિડીયોમાં ભણશું બસ આજના વિડીયોમાં આટલું જ